કચ્છમાં ઓવરલોડ વાહનોનું દૂષણ વધતું જાય છે. ઓવરલોડ વાહનો થકી અકસ્માતો સર્જાઈ રહ્યા છે, તો હવે રોડ રસ્તાની હાલત પણ ખરાબ થતા ભુજથી હાજીપીર ખાવડાને જોડતો માર્ગ બદતર થઈ ગયો છે. ભુજથી હાજીપીર ખાવડા તરફ જતા આવતા માર્ગ પર મીઠાના ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે, જેના કારણે રોડની હાલત સાવ ભંગાર થઈ ગઈ છે. બે કલાકની મુસાફરી 5 કલાકે પૂરી થાય તેવી માર્ગની હાલત છે. હાજીપીર નજીક મીઠાની કંપનીઓ આવેલી છે, જેમાંથી મીઠું લોડ કરી નીકળતા ટ્રકમાંથી મીઠું ઢોળાઈને માર્ગ પર પડે છે. માર્ગ પર ખારાશ થઈ જતા અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. અહીં આવેલી આરજીએન કંપનીમાંથી મીઠું લોડ કરી ટ્રકો મુંદ્રા પોર્ટ તરફ જાય છે. અહીં દૈનિક 450 ટ્રકો અવર જવર કરે છે. આરટીઓ તંત્રને આ ઓવરલોડ વાહનો દેખાતા જ નથી. મોટા મોટા ટ્રક અને ડમ્પરોની દૈનિક અવર જવર થકી માર્ગની હાલત એટલી બદતર થઈ ગઈ છે કે કોઈક ચાલક ભૂલે ચૂક્યા માર્ગ પર આવી ચડે તો પોતે નર્કમાં આવ્યો હોય તેવો મહેસૂસ કરે છે. ત્યારે આ માર્ગ નવો બને તે સમયનો તકાજો છે. અકસ્માતો ઘટાડવા ઓવરલોડ વાહનો પર અંકુશ લાદવામાં આવે તે પણ જરૂરી બન્યું છે. સમસ્યા તો આ જે આર્ચન કંપની આવી છે એના જે મીઠાનું કારોબાર કરે છે એ મુંદ્રા પોર્ટ લઈ જાય છે અને લગભગ રોજ 450 જેટલી ગાડીઓ હાલે છે. એ બધી ગાડીઓ ઓવરલોડ છે, એના કારણે તો આવતા જે બાઇકવાળા છે એને ઘણું નુકસાન થાય છે અને પાછું આ રોડને નુકસાન થાય છે. પાછું જે મીઠું જ્યાં ત્યાં ફેંકીને જાય છે એના કારણે અમારી જે જમીન છે તો પહેલાંથી જ ખારાશવાળી છે અને પાછું એને ઘણું નુકસાન. રજૂઆતો તો આમ અવારનવાર થાય જ છે, અમે કરીએ છીએ, બીજા ઘણા માણસો છે એ રજૂઆતો કરે છે, પણ પ્રશાસન તરફથી કોઈ આ બાબતે ધ્યાન દોરાવતું નથી. તમારી માંગણી છે? અમારી માંગણી છે કે આ તો એક તો આ રોડ બને, બીજું તો એ ઓવરલોડ જે હાલે છે એ બંધ થઈ જાય, નહીં જ્યાં ત્યાં જે ટ્રકોવાળા મીઠું રોડીને જાય છે એ બંધ થઈ થવું જોઈએ. હજી સુધી તો ઓવરલોડની કોઈ ગાડી અહીંયા પકડાઈ નથી અને બધી ગાડીઓ 50 ટન ઉપર જ છે. તો હવે આપણે આવું તો કાંઈ ખબર નથી આપણને શું છે. આ તો કરવી તો જોઈ પણ હવે થતી નથી. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.